અરણી દુર્ઘટના કેસમાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકોએ હાથ ખંખેરી લીધા છે. સ્કૂલને નહીં પરંતુ બોટ ચાલકની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી. કોઈપણ સેફટી પહેરાવ્યા વગર બોટમાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા તેવું સ્કૂલ સંચાલકે કહ્યું. ફન ટાઈમ મેરીનાની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી હતી. બોટમાં વ્યવસ્થા ન હોવાના કારણે વિદ્યાર્થી અને શિક્ષકોનો ભોગ લેવાયો. શાળાના શિક્ષક માનસીબેને બોટના ઓપરેટરને પણ જાણ કરી હોવાનો સંચાલકોએ દાવો કર્યો છે. ન્યૂ સનરાઇઝ એજ્યુકેશન ટ્રસ્ટ એના માટે ખૂબ 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 દુઃખદ છે. આને માટે એ અમારા છોકરા છે, પેરેન્ટ્સના છોકરા કરતા પણ અમારા છોકરા પણ છે, અમારા શિક્ષક છે. એ અમારા શિક્ષક ગયા છે, અમારા છોકરા ગયા છે, ખાલી પેરેન્ટ્સના છોકરા નથી ગયા. એટલે બહુ દુઃખદ ઘટના બની છે. એને માટે જે પણ પગલાં અમે જે પ્રશાસન પોલીસ અને એનાથી લઈને જે સામે જે જેને અરેન્જ આખું જે ત્યાં જ્યાં ગયા હતા ફન ટાઈમ એરીના, એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે. એ લોકોએ જે ત્યાં વ્યવસ્થા નથી બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડ્યા, જયારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ હવે નથી બેસું, આ મારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો એમને એવું કીધું, આ બોટ ફૂલને 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 એવું કીધું. ન્યૂ સનરાઇઝ એજ્યુકેશન ટ્રસ્ટ એના માટે ખૂબ 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 દુઃખદ છે. આને માટે એ અમારા છોકરા છે, પેરેન્ટ્સના છોકરા કરતા પણ અમારા છોકરા પણ છે, અમારા શિક્ષક છે. એ અમારા શિક્ષક ગયા છે, અમારા છોકરા ગયા છે, ખાલી પેરેન્ટ્સના છોકરા નથી ગયા. એટલે બહુ દુઃખદ ઘટના બની છે. એને માટે જે પણ પગલાં અમે જે પ્રશાસન પોલીસ અને એનાથી લઈને જે સામે જેને અરેન્જ આખું જે ત્યાં જ્યાં ગયા હતા ફન ટાઈમ એરીના, એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે. એ લોકોએ જે ત્યાં વ્યવસ્થા નથી બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડ્યા, જયારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ હવે નથી બેસું, આ મારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો એમને એવું કીધું, આ બોટ ફૂલ થઈ ગઈ છે ના બેસાડશો, તો પણ એ લોકોએ કીધું ના અમારું રોજનું છે બેસાડો. લાઈફ જેકેટ થોડાને છેલ્લા નતા મળ્યા ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો, આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી. એટલે આ દુઃખદ ઘટના થઈ છે જેમાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લા સુધી છે. આમાં પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે રહીને આ લોકોની તરફ આ લોકોની ખિલાફ એ કરીએ, બીકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે. સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં કે આવ્યું ના થાય, એના માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ ચાહીએ છે. અમે એવું ઈચ્છીએ છીએ કે આ કાર્યવાહી થાય અને પોલીસ અને પ્રશાસન સાથે બી અમારી વાત થઈ છે. અને અત્યારે તમે જોશો કે એ લોકોને જે લોકો આ ઓર્ગેનાઇઝર છે એ લોકોને ઓલરેડી પોલીસે પકડી લીધા છે. એટલે અમને ખાલી સપોર્ટ બધાનો જોઈએ છે, મીડિયાનો, પેરેન્ટ્સનો, એવરીવન, કે આ ઘટના એક બની ગઈ છે અને અમે બહુ જ દુઃખી છીએ. અમારા લાઈફમાં આટલે 45 યર્સથી સ્કૂલ ચાલે છે અમારી, અમારે ત્યાં એવી કોઈ દિવસ ઘટના નથી બની, પણ આ બની ગઈ છે અને અમે સ્કૂલ લઈ ગઈ હતી અને ત્યાં આવું થઈ ગયું. 45 યર્સથી મારા મધર સ્કૂલ ચલાવે છે, છેલ્લા 20 વર્ષથી હું ચાલવું છું, તો કોઈ દિવસ આવું બન્યું નથી, બટ આ બની ગઈ છે. ને બીજા એને લીધે કે ભાઈ એ લોકોએ ફોર્સફુલી અમારા છોકરાને બેસાડ્યા ત્યાં, જે મને એ છે ને હું મનથી કરમથી એ લોકો સાથે છું, વચનથી પેરેન્ટ્સ સાથે રહું છું અને છેલ્લા સુધી રહીશું અમે કોઈ બી પેરેન્ટ્સથી. અને તમે માનશો નહીં, જેવું અમને ખબર પડી હું 5:30 વાગે ત્યાં પહોંચી ગયો તો મેં મારી જાતે બોડી જે છોકરા હતા એ મારી જાતે મને આવીને, કેમ કે રેલિંગ હતી તો મેં જાતે હાથમાં ઉચકીને ઉપર એમ્બ્યુલન્સમાં આપી છે, મેં જાતે આપી છે. હું એટલો તો પહોંચ્યો, મારા મધર એ ફાધર નહીં આવી શકે એ જ છે, એટલે હું જાતે પહોંચી ગયો હતો ત્યાં અને મેં પોતે ત્યાંથી ગાડીને અંદરથી આપી છે. સાથે સાથે હું 11:30 વાગ્યા સુધી ત્યાં રહ્યો છું. એ લોકોને છેલ્લા મારી ડીઓ સાથે, કમિશનર સાથે, કલેક્ટર બધા સાથે વાત થઈ છે કે અમે સાથે છે ને આમાં મને કોઈ પણ રીતે આનું નિકાળ જોઈશે કે આવું કેમ થયું, કેમ આ લોકોએ મારા બાળકોએ મારા શિક્ષકોએ કીધું તો પણ કેમ આ લોકોએ અમારી ના સમજી. પિકનિક અંત પર હતી, પતી ગયેલી, ઓલરેડી ફિનિશ થઈ ગયેલી, એ લોકોએ કેમ ના સમજ્યું એ અમારું રહેશે. અને પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ લોકોને પ્લીઝ તમે એ કરો. હાજી મંજૂરી, બધાને મંજૂરી પત્ર અને બધું છે. બાળકોને લઈ ગયા હતા પિકનિક પર આપણે 82 અને એમાં અમે 82માં 10 થી 11 ટીચરો હતા, એવું નથી કે ટીચરો નતા, એને બધું જ અમારા તરફથી કોઈ પણ એવું મિસ એવું નતું થયું કે કોઈ કે ઓછા ટીચર હોય કે એવું હોય.